હલો મેથડ એક, એમાં MCQ-79 એમાં કીધું એક સરળ આવા દોલક તેના દોલનો તેના ગતિપથના નીચેના અંતિમ છેડાથી શરૂ કરે છે. કળા શીખવાડી છે બરાબર. નીચેના અહીંયા કળા કેટલી હોય, મધ્યમાન સ્થાન, અહીંયા પ્લસ એ, અહીં માઇનસ એ, આટલામાં દોલન થતા હોય. કળા મેળવતા શીખવાડેલી છે અહીંયા મધ્યમાન સ્થાને કળા કેટલી હોય, ઝીરો. અહીંથી શરૂઆત કરે તો કેટલી હશે, પાઈ બાય ટુ, ને અહીંયા કેટલી હશે, 3π/2. ક્યાંથી શરૂઆત કરે છે તે ગતિપથના નીચેના અંતિમ છેડે, એટલે અહીંથી શરૂઆત કરે છે તો ને પ્રારંભિક કળા. અહીંથી શરૂઆત કરે છે એટલે અહીંયા જે કળા હોય પ્રારંભિક કળા, પ્રારંભિક કળા ફાઈ વડા દર્શાવીને કેટલી આપી છે, 3π/2. પછી કીધું તેના 10 દોલનના અંતે તેની કળા ખાલી જગ્યા થાય. 10 દોલનો એટલે એનો મતલબ એમ કે સમય થાય 10T જેટલો. આ કે ના, 1 દોલનનો સમય T હોય, 10 દોલન થાય તો સમય કેટલો થાય, 10T બરાબર. આ વર્તકાળ T જેટલો હોય તો એની પ્રારંભિક તેની કળા કેટલી હશે, આ સમયે એની કળા એટલે એને થીટા કહી દો કેટલી હોય, તો T સમયની કળા મેળવવાનું સૂત્ર છે મારી અગર ωT અને +5. આ ઓમેગા એટલે આવશે 2π/T, આ વર્તકાળ T જેટલો લીધો અને સમય કેટલો હે, 10T, અને +5 એટલે આપ્યું 3π/2. હાલો T નીકળી જાય એટલે કેટલું થઈ ગયું અહીંયા, તો કે 20π, અને પ્લસ કેટલું થાય, 3π/2. લસા લેવો તો 43π/2 આટલી એની કળા થાય. અને આમ ગણવું ના હોય તો એમને ખબર પડી જાય, નોંધ આપણે કરી છે એની અંદર કીધું 1 દોલન પૂરું થાય તો કળામાં 2π વધારો થાય, તો 10 દોલન થાય, 1 દોલનમાં 2π, તો 10 દોલન થાય તો કેટલી કળા થઈ ગઈ, 20π. અને શરૂઆતમાં એની પાસે હતી કેટલી, 3π/2, કેટલું થઈ જાય, 43π/2. ડાયરેક્ટ એ ખબર પડી જાય જો ગણવો હોય તો.